नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 ना विद्यार्थी सौने गुड मॉर्निंग। प्रकरण 12 नी अंदर आंकड़ाकीय माहितीनो आलेखन आपणे जोई रह्या छीए। एमां रेखा आलेख स्तंभ आलेख नी वात गत क्लासनी अंदर पूरी करी। स्तंभ आलेख त्रण चार प्रकारना आपणे जोया अने एने समझवानो प्रयत्न कर्यो। હવે પછી આજે આપણે એક બીજા પ્રકારના આલેખની વાત કરવાની છે અને તે છે વિભાજિત વર્તુળ આલેખ। વર્તુળની અંદર આલેખ કેવી રીતે બનાવવો અથવા તો જે માહિતી આપણી પાસે પ્રાપ્ય છે એ માહિતીને આપણે કેવી રીતે વર્તુળની અંદર દર્શાવવી। વિભાજિત વર્તુળ આલેખ એટલે વર્તુળને વિભાજિત કરી અને માહિતી આપણે એને મૂકી શકીએ। હવે આંકડાકીય માહિતી દર્શાવવાની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે અને તેમાં વર્તુળ દોરવામાં આવે છે। આ રીતે આખું વર્તુળ તૈયાર કરવામાં આવે છે અને તેમાં માહિતીને દર્શાવવાનો પ્રયત્ન કરે છે। આવનારી જે દર્શાવવામાં આવનારી વિગતો જે છે એ વિભાગમાં દર્શાવવામાં આવે છે એટલે આ રીતે એના વિભાગો પાડવામાં વર્તુળની અંદર આવે છે। વર્તુળની અંદર વિભાગો પાડીએ એટલે વર્તુળના ખંડ કરીને દર્શાવી શકાય। પ્રત્યેક વિભાગ તેમાં માહિતીનો જે કુલ પ્રમાણ હોય છે એનો હિસ્સો વધી જતો હોય, કારણ કે જે જે માહિતી આપણે રજૂ કરીએ છીએ જુદી જુદી માહિતી હોય એટલે કે જુદું જુદું એનું પ્રમાણ હોય છે અને આખે આખા વર્તુળનો એ હિસ્સો બની જતો હોય એવું બને। હવે જો અહીંયા આપણે ભારતના ભૂમિના ઉપયોગની એક માહિતી છે, આપણી ભારત ભૂમિના ઉપયોગની વાત આપણે કરીએ, ભારતનો ભૂમિ કુલ ભૂમિ વિસ્તાર છે એ કુલ ભૂમિ વિસ્તાર નો કેવી રીતે કેટલા કેટલા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે તો એમાં ભારતનો ભૂમિ ભાગ એક વર્તુળની અંદર દર્શાવીએ છીએ। વર્તુળની અંદર જે માહિતી આપણે મૂકીએ છીએ એ સંપૂર્ણ વર્તુળની અંદર 100% માહિતી રહેલી હોય છે। હવે જુઓ આ ગ્રીન કલરની અંદર મેં અહીંયા દર્શાવવાનો પ્રયત્ન આપણા પુસ્તકની અંદર પણ છે, 46% ભાગ ભારતનો ભૂમિનો ભાગ એવો છે કે જે સ્પષ્ટ વાવેતર લાયક છે, એટલે કે એની અંદર સ્પષ્ટ રીતે આપણે વાવેતર કરી શકીએ છીએ। ત્યાર પછી 22% ભાગ એવો છે જે પિંક કલરની અંદર દર્શાવ્યો છે, એ ભાગ જંગલોનો ભાગ છે। આ વર્તુળના વિભાગો પાડ્યા છે, 46% ભાગની અંદર સ્પષ્ટ વાવેતર, 22% ભાગની અંદર જંગલો આવેલા છે, ત્યાર પછી 14% નો ભાગ બ્લુ બતાવ્યો છે। આ 14% ભાગ જે છે એ અપ્રાપ્ય છે કે જેનો ઉપયોગ આપણે કરી શકતા નથી। 8% ભાગ જે છે એ પડતર જમીન છે, 8% ભાગની અંદર પડતર જમીન આવેલી છે। આ ભાગની અંદર પડતર જમીન એવી છે કે બિલકુલ આપણને ઉપયોગી થઈ શકે તેમ નથી અને ત્યાર પછી જે 5% ભાગ છે એ ખેતી લાયક યોગ્ય જમીન હોવા છતાં બિન વપરાશી છે। આ 5% ભાગની અંદર એને પણ તે બતાવી છે। પછી આ 5% ભાગ જે છે ભૂમિનો એ ચરિયાણ છે। હવે વિચારો 46%, 22%, 14%, 46% ભાગની અંદર આપણે સ્પષ્ટ વાવેતર કરી શકીએ છીએ એટલે મોટો વિભાગ રહે, 22% જંગલો આવેલા છે, 14%ની અંદર ખેતી લાયક જમીન હોવા છતાં પણ આપણે પ્રાપ્ય કરી શકતા નથી, એને મેળવી શકતા નથી। પછી 8% ભાગની જમીન એવી છે કે જે પડતર પડી રહી છે, 5% ભાગ એવો છે ખેતી લાયક જમીન હોવા છતાં બિન વપરાશ છે, લોકો એનો વપરાશ કરતા નથી।
અને 5% ભાગ ભૂમિનો એવો છે કે જે ચરિયાણ છે. આ રીતની માહિતી જે હતી 100% આપણા ભારતના ભૂમિ ભાગને આપણે એક વર્તુળની અંદર વિભાજિત કરીને દર્શાવવાનો પ્રયત્ન કર્યો. એટલે આ રીતે કોઈ માહિતીને તમે રજૂ કરી શકો. કુલ આંકડાઓ જે છે એ આંકડાઓ એક સરખા હોતા નથી. શા માટે? કે માહિતી જુદી જુદી પ્રમાણમાં હોય છે. કારણ કે સ્પષ્ટ વાવેતરની જમીન તો 46%, જંગલો 22%, અને અપ્રાપ્ય જમીન છે 14% છે. આ બધી બાબતો જુદા જુદા પ્રમાણમાં હોવાના કારણે એના વર્તુળની અંદર વિભાગો પણ જે થાય છે એ નાના મોટા થાય છે. કારણ કે માહિતીનું પ્રમાણ વધઘટ છે, એના કારણે વર્તુળ પદ્ધતિની અંદર એક વિભાજિત વર્તુળ આલેખની અંદર એને તમારે એ રીતે નાના મોટા ભાગની અંદર વહેંચવું પડે છે. વર્તુળના વિભાગો જે છે એ વિભાગોની અંદર અંશ એટલે કે ખૂણાઓ પડતા હોય છે, અને ખૂણાઓ શોધી પણ શકાય છે. ત્યાર પછી એને ટકાવારીમાં પણ દર્શાવી શકાય છે. વર્તુળની અંદર મોટાભાગે બધી માહિતી ટકાવારીની અંદર જ મૂકવામાં આવતી હોય. વર્તુળમાં કુલ ખૂણાઓ જે છે એ કુલ ખૂણાઓ 360° બનતા હોય છે. આખું વર્તુળ 360° ખૂણે હોય અને 100ની ટકાવારી હોય છે આખા વર્તુળની. પછી એનો ગુણોત્તર જે થાય છે એ 3.6 એનો ગુણોત્તર થતો હોય છે. જે આંકડાની જે દરેક આંકડાને આપણે 3.6 થી ગુણી શકીએ અને એની ટકાવારી આપણે શોધી શકતા હોઈએ છીએ. એટલે આ પદ્ધતિ જે છે એ આંકડાઓ માટે ટકાવારી દર્શાવાય અને ટકાવારી દ્વારા જ આંકડાઓ વર્તુળની અંદર આપણે દર્શાવી શકતા હોઈએ છીએ. સામાન્ય રીતે માહિતીના ખૂણાઓ ઉતરતા ક્રમમાં દર્શાવવા, માહિતીના ખૂણાઓ ઉતરતા ક્રમમાં આમ દર્શાવવાના હોય છે. એટલે ઘડિયાળનો કાંટો જ્યાં 12 વાગે ઘડિયાળના કાંટામાં એ જગ્યાએથી શરૂઆત કરીને સૌથી વધારે જે આંકડો મોટો છે એને પહેલા રાખીએ, પછી 46%, પછી 22%, એટલે 22%નો વર્તુળનો હિસ્સો બનાવ્યો, પછી 14%, પછી એના કિનારો ભાગ 8%નો, પછી 5%, પછી 5%. એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં આપણે ચાલવાનું નહીં. પહેલો ભાગ જે બને એ મોટો ભાગ બને, કારણ કે મોટો આંકડો છે એટલા માટે. આ રીતે આપણે ઘડિયાળના કાંટાની 12 વાગ્યાનું જે સ્થળ છે ત્યાંથી શરૂ કરીને ઉતરતા ક્રમમાં આપણે લઈ જવાનું હોય છે. આપણી પાસે જે આંકડાકીય માહિતી છે મોટા આંકડાથી ક્રમમાં આપણે ચાલીને વર્તુળની અંદર આ રીતે આલેખ બનાવી શકીએ, અને વર્તુળની અંદર જુદા જુદા રંગો ભરીને આપણી આલેખ બનાવવાની આખી રીત જે છે એને સરસ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. આ થઈ વિભાજિત વર્તુળની પદ્ધતિ. એટલે કે આ રીતે તમારી માહિતી તમે જે એકઠી કરી છે એ માહિતીને વિભાજિત વર્તુળ દ્વારા પણ તમે આકર્ષક બનાવીને લોકોની વચ્ચે મૂકી શકો અથવા તો જે તે વિભાગને પહોંચાડી શકાય. એટલે વિભાજિત વર્તુળની પદ્ધતિ પણ ખૂબ સરળ અને સારી પદ્ધતિ છે. એના દ્વારા સ્પષ્ટ ચિત્ર માહિતીનું આપણે આલેખી શકીએ છીએ. હવે બીજી જે વાત આવે છે ત્યાર પછીની પાંચમી બાબત જે છે અને એ છે એ જોઈએ. પાંચમી બાબતના આલેખો કેવા આપણે બનાવી શકીએ એ છે પ્રવાહ આલેખ. પ્રવાહ આલેખ ની વાત કરીએ. પ્રવાહ આલેખ શા માટે એને કહેવામાં આવે છે? આંકડાકીય માહિતી ઘણી વિવિધતા ધરાવતી હોય છે, એની અંદર જુદા પણ હોય છે. અને આ આલેખ પ્રવાહ આલેખ એટલા માટે એને કહેવામાં આવે છે કે તેની અંદર કોઈ બાબત જે છે એની ગતિશીલતા દર્શાવવામાં આવી હોય છે, એટલે એને પ્રવાહ આલેખ કહેવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, પ્રવાહ આલેખ એટલા માટે એને કહેવામાં આવે છે કે એની અંદર કોઈ બાબતની ગતિશીલતા
गतिशीलता ने दर्शावानो प्रयत्न करवामां आव्यो होय छे। अने कोई भी गत दर्शावी होय छे, पछी एमां मानवी होय, काचो माल होय, पछी उत्पादित वस्तुओ होय छे वगैरह बाबत आपणे आ लेख द्वारा प्रवाह लेख द्वारा दर्शावी शकीए। मानवीओनी हेरफेर होय, काचा मालनी हेरफेर थती होय, उत्पादित वस्तुओ उद्योगोनी कोई पण होय, એની જે હેરફેર થતી હોય, એક સ્થળથી બીજા સ્થળે જે હેરફેર થતી હોય એને દર્શાવતી હોય, એટલે કે ગતિશીલતા દર્શાવવી હોય, હેરફેરનું પ્રમાણ દર્શાવવું હોય, તો આપણે ત્યાં પ્રવાહ આલેખનો ઉપયોગ કરવો આપણા માટે જરૂરી થઈ પડે છે। પ્રવાહ આલેખ દ્વારા આપણે ગતિશીલતા દર્શાવી શકીએ છીએ। પછી માનવીઓની અવરજવર હોય, વિમાની સેવાઓનો ઉપયોગ કરી અને ભારતની એક આંતરરાષ્ટ્રીય ફ્લેટની અંદરથી એક વિમાની એરોડ્રોમ પરથી હવાઈ મથક પરથી કેટલી વ્યક્તિઓ રોજિંદી જાય છે અને કયા દિવસની અંદર જાય છે, એ હેરફેર માનવીઓની હોય કે પછી દરિયાઈ માર્ગે થતી કાચા માલની હેરફેર હોય કે ઉત્પાદિત વસ્તુઓ હોય કે ખાદ્ય પદાર્થો હોય, જે કાંઈ હોય એ બધી બાબતોની હેરફેર થાય છે, અવરજવર થાય। અને એ ગતિશીલતા દર્શાવવા માટે પ્રવાહ આલેખનો ઉપયોગ કરવામાં આવે છે। આપણા પુસ્તકની અંદર એના માટે એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, માનવીનો કાચો માલ હોય કે ઉત્પાદિત વસ્તુઓ હોય, માનવી હેરફેર કરતા હોય, અને તેમાં બે બાબતો સ્પષ્ટ થાય છે। આ પ્રવાહ આલેખની અંદર બે બાબતો કઈ સ્પષ્ટ થાય છે, એક તો હેરફેરની દિશા, હેરફેરની દિશા સ્પષ્ટ આપણને મળી જાય છે કે માનવીની હેરફેર થતી હોય તો એ ભલે કાચા માલની કે ઉત્પાદિત વસ્તુઓની હેરફેર થતી હોય કે અન્ય કોઈ વસ્તુઓની હેરફેર થતી હોય, આ પ્રવાહ આલેખ દ્વારા હેરફેરની દિશા આપણી સામે સ્પષ્ટ થાય છે। પછી બીજી બાબત એ છે કે બીજી કઈ બાબત સ્પષ્ટ થાય છે, તો વસ્તુનું પ્રમાણ, આ બાબત પણ સ્પષ્ટ થાય છે કે માનવી કેટલા ગયા, ક્યાં ગયા, દિશા અને એનું પ્રમાણ, કાચો માલ ક્યાં ગયો અને કેટલા પ્રમાણમાં ગયો, એ પણ આ પ્રવાહ લેખની અંદર સ્પષ્ટ થાય છે। ઉત્પાદિત વસ્તુઓ મોકલી, કઈ જગ્યાએ મોકલી અને કેટલા પ્રમાણમાં મોકલી, એ પણ સ્પષ્ટ રીતે પ્રવાહ લેખ દ્વારા સમજી શકાય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણી સામે એક ઉદાહરણ આપ્યું છે પ્રવાહ લેખનું, ગુજરાતમાંથી બહાર જતી વિમાની સેવાઓ। હવે વિમાની સેવાઓનું ઉદાહરણ આપણને એક આપ્યું છે, એ ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ કે માનવીઓની સંખ્યા બે પ્રદેશો વચ્ચે દોરવામાં રેખાઓ દ્વારા દર્શાવવામાં ગુજરાતનો એક નકશો આપણી વચ્ચે આપવામાં આવ્યો છે, એ ગુજરાતના નકશાની અંદર પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતનો નકશો નથી દોરી શકતો, ઝડપથી કામ લઉં છું, એટલે ગુજરાતના નકશાની અંદર રેખાઓ દ્વારા જ્યાં જ્યાં વિમાની મથક દ્વારા સેવાઓ આપવામાં આવી છે ત્યાં રેખાઓ દર્શાવવામાં આવી છે। ગુજરાતના અમદાવાદ શહેરની અંદરથી ઉપડતી બધી ફ્લાઇટોને રેખાઓ દ્વારા દર્શાવી છે, એ તમે તમારા નકશાની અંદર પાઠ્યપુસ્તકની અંદર પણ આપવામાં આવ્યું છે, એટલે એ ચિત્રને તમે જોઈ શકો છો। અને એક રેખાની બાજુમાં બીજી રેખા, ત્રીજી રેખા, ચોથી રેખા, પાંચ રેખા, દસ રેખા, પંદર રેખા, જ્યાં ફ્લાઇટો વધારે જાય છે ત્યાં જેટલી બધી રેખાઓ એકસાથે કરવામાં આવે એટલે એ ઘાટી બની જતી, એટલે દૂરથી જોતા જ આપણને ખ્યાલ આવે કે આ સ્થળ ઉપર વધારે ફ્લાઇટો જાય છે, અહીંયા જે રેખા આવી છે એ એક પટ્ટો લાગે છે પણ પટ્ટો હોતો નથી, એ એક સાથે અનેક રેખાઓ આવેલી હોય છે, જ્યાં એક ફ્લાઇટ જતી હોય ત્યાં એક જ રેખા દર્શાવી હોય અને જ્યાં વધારે ફ્લાઇટો જાય છે કે પાસે પાસે નજીક નજીક એટલી બધી રેખાઓ દર્શાવી હોય કે દૂરથી જોતા
બધા એક મોટો પટ્ટો આપણને લાગે છે. ઇન્ટરનેશનલ જે ફ્લાઇટો બધી ઉપડે છે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો જે બધી ઉપડે છે, એના માટે ગુજરાતના નકશાની અંદર જુદા જુદા સ્થળો ઉપર જતી બધી ફ્લાઇટોને હૈદરાબાદની, ચેન્નઈની, આ બધા રાજ્યોની અંદર જતી ફ્લાઇટો પણ દર્શાવી છે. એટલે આ વિમાની મથક આ ગુજરાતના નકશા દ્વારા આપણને એક માહિતી દર્શાવી કે આવી રેખાઓ દોરીને તમે જુદા જુદા રાજ્યો અથવા તો જુદા જુદા દેશની માહિતીને તમે રજૂ કરી શકો. રાજ્યકક્ષાની માહિતી હોય તોય ભલે, રાષ્ટ્રકક્ષાની માહિતી હોય તોય ભલે, આંતરરાષ્ટ્રીય માહિતી દર્શાવવી હોય તો પણ તમે પ્રવાહ આલેખ દ્વારા દર્શાવી શકો. અને એનાથી બે બાબતો સ્પષ્ટ થાય છે કે દિશા અને વસ્તુનું પ્રમાણ ગતિશીલતા છે, એટલા માટે એને પ્રવાહ આલેખ કહેવામાં આવે છે. માનવી કાચો માન અને ઉત્પાદિત વસ્તુઓના પ્રમાણને અથવા તો એની દિશાને આપણે આ પ્રવાહ આલેખ દ્વારા દર્શાવી શકીએ છીએ. એક ઉદાહરણ, આપણી સ્કૂલની અંદર એક ફોટો પડ્યો હતો, એના ઉપર મારું ધ્યાન કેન્દ્રિત થયું, એટલે હું તમને એને દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે એની અંદર જે તે સમયે પ્રવાહ આલેખ નો ઉપયોગ થયો છે. આઈપી બારણ સાહેબ રમતગમતની અંદર ખૂબ સરસ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાળિયા જનતા વિદ્યાલય ની હોકીની ટીમ રાષ્ટ્રકક્ષાએ કેટલી જગ્યાએ રમવા ગઈ, આ વિગતને એણે પ્રવાહ આલેખ દ્વારા ભારતના નકશામાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે હું એને પણ હૃદયથી યાદ કરું છું અને સાથે સાથે 28 જગ્યાએ જનતા વિદ્યાલય જાળિયાની હોકીની ટીમ ભારતના જુદા જુદા રાજ્યોની અંદર રમવા ગઈ. આ વિગત એણે પ્રવાહ આલેખ દ્વારા ભારતના રાજ્યોનો એક નકશો, એટલે ભારતનો નકશાની અંદર આ બાબત એણે દર્શાવી છે. હું તમને એ દર્શાવું છું, એ ફોટો દર્શાવું છું, એટલે વિદ્યાર્થી મિત્રો તમે આપોઆપ સમજી શકશો કે ભારતના આ નકશાની અંદર પ્રવાહ આલેખ કેવી રીતે એણે દર્શાવ્યો છે. જુઓ, આપણી સ્કૂલ એટલે અમરેલી જિલ્લાનું જાળિયા ગામ, આ જાળિયા ગામ જનતા વિદ્યાલય જાળિયા 1982 થી 2009 સુધીમાં 28 જગ્યાએ રાષ્ટ્રકક્ષાએ રમત રમવા ગઈ. 28 જગ્યાએ રાષ્ટ્રકક્ષાએ રમવા ગયેલી ટીમને એણે પ્રવાહ આલેખ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ, જુદા જુદા રાજ્યોની અંદર એણે નંબર આપ્યા છે કે ક્યાં કેટલી વાર રમવા ટીમ ગઈ જનતા વિદ્યાલય જાળિયાની અંદરથી. એટલે બધા રાજ્યો આપોઆપ ખ્યાલ આવી જાય. હિમાચલ પ્રદેશની અંદર, પછી જમ્મુની અંદર, આ બધા રાજ્યો એણે આ પ્રવાહ આલેખ દ્વારા દર્શાવ્યા છે. એટલે આપોઆપ આપણને ખ્યાલ આવે ભોપાલ, પછી છત્તીસગઢ, વિલાસપુર, સિકંદરાબાદ, પછી વિજયવાડા, બેંગ્લોર, પછી ચિત્રદુર્ગા, આ બધા સ્થળો એણે દર્શાવ્યા. જુઓ, અહીંયા પાછા 1982ની અંદર શિમોગા, કર્ણાટક, આ બધા ગુમલા, બિહાર, આ બધા 28 સ્થળોએ રમવા ગયેલી આખી યાદી આપી છે. અને એને પ્રવાહ આલેખ દ્વારા જાળિયાથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જેટલી વાર વધારે ગયું હોય ત્યાં રેખાઓ આપોઆપ વધારે દોરવામાં આવે છે. એટલે એની ગતિશીલતા દર્શાવે છે. જાળિયાથી છેક સિંગલા છે, જાળિયાથી છેક અહીંયા અસમની અંદર દિસપુર સુધી 17 નંબર આવ્યો છે, જાળિયાથી છેક મુફાર એટલે મણિપુર સુધી ગઈ. આ બધું આલેખ દ્વારા આપણે સ્પષ્ટ રીતે મૂકી શકીએ. આ હોકીની ટીમની એક માહિતી એને પ્રવાહ આલેખ દ્વારા મૂકી છે. આવી રીતે તમે કોઈ પણ વિગત હોય, હેરફેર એટલે ગતિશીલતા જ્યારે દર્શાવતી છે ત્યારે આપણે માનવીની હેરફેર દર્શાવવી હોય, એને માનવીની હેરફેર એટલે ખેલાડીઓની હેરફેર બતાવી છે કે 1982 થી 2009 સુધીમાં જનતા વિદ્યાલય જાળિયાની ટીમ
28 જગ્યાએ જુદા જુદા રાજ્યોની અંદર રાષ્ટ્ર કક્ષાએ ધર્મમાં ગઈ રહી હતી અને એને જાહેરા ગામથી જનતા વિદ્યાલયથી જુદા જુદા રાજ્યોને દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. ખૂબ ઉત્તમ પ્રવૃત્તિ એની આ છે. પ્રવાહાલેખ દ્વારા એની એને ગતિશીલતા દર્શાવી હતી કે માનવોની અવર જવર ક્યાં સ્થળો પર થઈ એની વિગત એણે આઈપી બારડે આ ભારતના નકશાની અંદર દર્શાવી છે. એટલે આ રીતે આ તો માનવીની હેરફેર હોય, પછી કાચો માલ હોય, ઉત્પાદિત વસ્તુઓ હોય કે અન્ય કોઈ વસ્તુઓ હોય, એ બધી બાબતો તમે આવી રીતે પ્રવાહાલેખ દ્વારા દર્શાવી શકો છો. આ પ્રવાહાલેખની વિગત થઈ અને એમાં આપણે જુદી જુદી બાબતો આ રીતે રજૂ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વિતરણના નકશાને ભણવાની વાત આવે છે, એ હવે પછીના તાસની અંદર આપણે જોઈશું. આજે બે બાબતો શીખ્યા, એક વિભાજિત વર્તુળ આલેખ પદ્ધતિ અને પ્રવાહ આલેખ, આ બંનેનું વાંચન કરી જજો અને તમારી પાસે રહેલી માહિતીને તમે અન્ય ઉદાહરણોને વર્તુળ દોરીને એની અંદર ગોઠવવાનો પ્રયત્ન કરજો, અથવા તો હેરફેર દર્શાવવા માટે પ્રવાહ આલેખ બનાવીને કોઈ પણ માહિતી તમે આ રીતે આલેખ બનાવીને મૂકવામાં આવે છે. એટલે તમારે ભવિષ્યની અંદર પણ આવા ક્ષેત્રની અંદર જ્યારે જ્યારે કામ મળે ત્યારે આવા આલેખો બનાવીને પણ તમારી માહિતીને તમે રજૂ કરી શકો છો. સૌ આવતા દસની અંદર ફરી પાછા મળીએ છીએ.